નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વલસાડ જિલ્લાના વાપીના બલીઠા રેલવે ફાટક પર દમણ તરફથી વાપી હાઈવે તરફ જતી કાર રેલવે ટ્રેક પર આવી જતાં મુંબઈ તરફ જતો રેલ વ્યવહાર ખોરવાયો હતો. વલસાડ જિલ્લાના વાપીના બલીઠા રેલવે ફાટક પાસે દમણ તરફથી વાપી હાઈવે તરફ જતી કારના ચાલકે પૂરપાટ ઝડપી અને ગફલત ભરી રીતે કારને રેલવે ટ્રેક ઉપર હંકારી હતી. બનાવના થોડા સમયમાં એક ટ્રેન આવી રહી હતી, જોકે ટ્રેન ચાલકે સમય સૂચકતા વાપરીને ટ્રેનને કારથી થોડી દૂર થંભાવી દેતા મોટી જાનહાનિ ટળી હતી. બલીઠા રેલવે ફાટક ઉપર ફરજ બજાવતા કર્મચારીએ તાત્કાલિક સુરતથી મુંબઈ તરફ જતી ટ્રેનને અટકાવી દેવાનો સિગ્નલ આપ્યો હતો. નશામાં ધૂત કાર ચાલક મુંબઈ તરફ જતી ચાર ટ્રેન લેટ થઈ હતી. ઘટનાની જાણ વાપી રેલવેની ટીમને તાત્કાલિક બલીઠા રેલવે ફાટક પાસે દોડી આવી હતી. રેલવે ટ્રેક ઉપર આવી ગયેલી કારને રેલવે ટ્રેકથી દૂર કરવામાં રેલવેના કામદારોને 30 મિનિટ સુધીનો વધુનો સમય લાગ્યો હતો. રેલવે ટ્રેક ઉપર ટ્રેનને નડતરરૂપ કાર દૂર કરી રેલવેના કર્મચારીઓ મુંબઈ તરફ જતો ખોરવાયેલો રેલ વ્યવહાર સામાન્ય કર્યો હતો. રેલવે પોલીસે કાર ચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.